કાગડો અને સાપ. એક જંગલમાં એક મોટું ઝાડ હતું. તે ઝાડ પર ઘણા પક્ષીઓએ પોતાના માળા બાંધ્યા હતા. એક વખત એક મોટો સાપ તે ઝાડ પાસે આવ્યો. ઝાડને જોઈને તે બોલ્યો, વાહ, આ ઝાડ તો મારા ઘર માટે બહુ સરસ છે. અને ત્યારથી તે સાપ ઝાડ પર રહેવા લાગ્યો. એક દિવસ સાપે એ ઝાડ પરના એક માળામાં ઈંડું જોયું. ઈંડાને જોઈને સાપ બોલ્યો, વાહ રે વાહ, હું તો કેટલો નસીબદાર છું. હવે મારે બહાર ભોજન ગોતવાની મહેનત જ નહીં કરવી પડે. આહ, એમ કહી સાપ બધા ઈંડા ખાઈ ગયો. સાંજે કાગડા માળા તરફ પાછા ફર્યા, પણ જોયે છે તો શું, માળામાં તો ઈંડા જ નથી. દુઃખી થઈને કાગડા બોલ્યા, તે દુષ્ટ સાપે જ આપણા ઈંડા ખાધા છે. હવે આપણે શું કરીએ? કાગડો અને કાગડી તે સાપને ભગાડવાના ઉપાય શોધવા લાગ્યા. અચાનક કાગડાને એક યુક્તિ સૂજી. કાગડો ઉડતા ઉડતા તળાવ પાસે આવ્યો અને રાણી ત્યાં દરરોજ સ્નાન કરવા માટે આવતી. રાણીએ તળાવના કાંઠે કાઢીને મૂકેલો હાર કાગડાએ પોતાની ચાંચમાં લીધો અને કાગડો ત્યાંથી ઉડી ગયો. તે હાર કાગડાએ ઝાડ પાસેના સાપના દર પાસે લાવીને ફેંક્યો. રાણીના સેવક કાગડાની પાછળ દોડતા દોડતા તે ઝાડ પાસે આવ્યા. ત્યાં જ તેમને હાર મળ્યો અને તેમને પેલો સાપ દેખાયો. તેમણે તે સાપને મારી નાખ્યો અને તે હાર લઈને તેઓ ત્યાંથી જતા રહ્યા. કાગડા અને બીજા પક્ષીઓને તો ખૂબ આનંદ થયો. તેમના ઈંડા હવે સુરક્ષિત હતા. બધા પક્ષીઓ ખુશી ખુશી રહેવા લાગ્યા. સાર, પ્રત્યેક મુશ્કેલીમાંથી નીકળવાનો કોઈ ને કોઈ માર્ગ હોય જ છે.